નમસ્કાર મિત્રો, શ્રુતિ 2021 શ્રેણીમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આ શ્રેણી અંતર્ગત PhD સંશોધન અને અનુભવ શ્રેણીમાં આપણે વિવિધ PhD સ્કોલર્સ છે કે જેમણે તેમનું PhD કાર્ય સંપન્ન કર્યું છે એમના સંશોધનની વિગતો જાણીએ છીએ અને સાથે સાથે ચર્ચાઓ પણ કરીએ છીએ. આ સાથે આપણે બીજી એક શ્રેણી, આ જે શ્રેણીની પેટા શ્રેણી તરીકે પ્રાધ્યાપક ડૉક્ટર હરેશ એસ ઝાલા સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણી અંતર્ગત આપણે પ્રારંભિક તબક્કે ગુજરાતમાં સમાજશાસ્ત્ર જે કોલેજ કક્ષાએ ભણાવે છે, એટલે કે સ્નાતક કક્ષાએ ભણાવાય છે, એ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોના મુદ્દાઓ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ સાથે સંકળાયેલા અને PhD કરી રહેલા જે PhD શોધાર્થીઓ છે તેમના દ્વારા ભણાવવાનો એક ઉપક્રમ મુકાયો છે. હા દોસ્તો, બહુ સ્વાભાવિક છે કે ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ જ્યારે આ કાર્યક્રમ કરી રહ્યો હોય તો પ્રારંભિક તબક્કે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ એમાં જોડાય, કારણ કે એ અમારા સંપર્કમાં બહુ સહજતાથી. પણ ગુજરાતની અંદર સમાજશાસ્ત્રની એક આગવી વિશેષતા એ પણ રહી છે કે ગુજરાતના વિવિધ યુનિવર્સિટીઓના સમાજશાસ્ત્રના વડા અને સમાજશાસ્ત્રના અધ્યાપકો, કોલેજીસના અધ્યાપકો છે, એ એકબીજા સાથે ખૂબ જ અભિન્ન નાતા સાથે જોડાયેલા છે. અભિન્ન નાતો એટલે એવો કે ક્લાસરૂમ ટીચિંગની સાથે એ પણ સંકળાયેલા હોય તો ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના નેજા તળે વર્ષ દરમિયાન જે જે કાર્યક્રમો થાય એની અંદર યુનિવર્સિટીના તમામ અધ્યાપકો અને એ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજીસના તમામ અધ્યાપકો મિત્રો, PhD શોધાર્થી હોય, એ બધા જ જોડાયેલા હોય છે. આવા સંજોગોમાં ગુજરાત યુનિવર્સિટીનું સમાજશાસ્ત્ર વિભાગ તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે અહીંયા આવી અને વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરે છે દોસ્તો. અને શરૂઆતમાં મેં કહ્યું એમ કે પ્રારંભિક તબક્કે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આમાં છે, ધીમે ધીમે તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમાં સમાવવાની અમારી તત્પરતા છે. અમને એવું પણ છે કે તમામ વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્રના હોય, એ એકનો એક મુદ્દો ફરી ભણાવે તો જુદી જુદી રીતે આ વિદ્યાર્થીઓ કઈ રીતે સમાજને સમજતા થયા અને સમાજશાસ્ત્રના અભ્યાસક્રમને કેવી રીતે સમજાવતા થયા છે એની વિગતો પણ આપણે મૂકી શકીએ અને એકબીજામાંથી આપણે શીખતા રહીએ, એકબીજામાંથી સમજતા રહીએ. સરવાળે તો લાભ સમાજશાસ્ત્રને જ થવાનો. તો દોસ્તો, આજે પ્રાધ્યાપક ડૉક્ટર હરેશ ઝાલાને શ્રદ્ધાંજલિ આપતા આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગમાં PhD તરીકે નોંધાયેલા વિદ્યાર્થીની, સંગીતા પરમાર, કે જેઓ માલદેવ વડોદરા પાસે PhD કાર્ય કરી રહ્યા છે, તેમના વ્યાખ્યાનની આજે વ્યવસ્થા કરવામાં આવી છે. સંગીતા પરમાર એ આપ સૌ જાણો છો એમ કે ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ હોય કે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય, એની પોતાની આગવી આવડત છે, એ સતત રજૂ કરતા રહ્યા છે એવું એક વ્યક્તિત્વ છે. તો સંગીતા પરમાર આજે મૂળભૂત વિભાવનાઓ જે સમાજશાસ્ત્રની છે એ પૈકી સામાજિક દરજ્જો અને ભૂમિકાની વાત કરશે. સામાજિક દરજ્જોમાં એ અર્પિત અને અર્જિત દરજ્જો સમજાવશે, તો સાથે સાથે સામાજિક ધોરણોને પણ સમજાવવાનો પ્રયાસ કરશે. એક વિદ્યાર્થી જે PhD કરી રહ્યો છે એની અંદર એક મહત્વાકાંક્ષા હોય કે આવતીકાલે અધ્યાપક બનવું છે. દોસ્તો, કોરોના કાળમાં આ સૌથી મજાની વસ્તુ આપણી સાથે એ પણ છે કે જે વિદ્યાર્થીઓ આવતીકાલે અધ્યાપક બની અને ભણાવવાનું સપનું સેવી રહ્યા છે એને ગુજરાત સમાજશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. પ્રાધ્યાપક ડૉક્ટર હરેશ ઝાલા સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીમાં જોડાવવામાં આ શ્રેણીનું બીજો મણકો, બીજું વ્યાખ્યાન સંગીતા પરમાર લઈને આવ્યા છે. હું વિનંતી કરું સંગીતા પરમારને કે આવો અને આપનું વ્યાખ્યાન રજૂ કરો. રજૂ થાય છે સંગીતા પરમાર, તેમના વ્યાખ્યાન સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક ગણ, હું પરમાર સંગીતા, ગુજરાત યુનિવર્સિટી સમાજવિદ્યા ભવનમાં સમાજશાસ્ત્ર વિષય સાથે હાલમાં PhD નો અભ્યાસ કરી રહી છું. મારા માર્ગદર્શક ડોક્ટર માલદેવ અડેદરા સર છે. આજે આપણે BA સેમિસ્ટર 1 પેપર નંબર 101 માં યુનિટ 3 માં મૂળભૂત વિભાવનાઓ વિશે કેટલીક ચર્ચા કરવા જઈ રહ્યા છે. કાલના લેક્ચરમાં હિતેન્દ્રભાઈએ તમને મૂળભૂત વિભાવનાઓ ભાગ 1 માં સમાજનો અર્થ
અને તેની ખાસિયતો તેમજ સમુદાયનો અર્થ અને તેની ખાસિયતો વિશે વિસ્તૃત સમજૂતી આપી છે. તો આજે હું તમને મૂળભૂત વિભાવનાઓ ભાગ બે માં સામાજિક દરજ્જાનો અર્થ અને તેના પ્રકાર, સામાજિક ભૂમિકાનો અર્થ અને તેનું મહત્વ, સામાજિક ધોરણોનો અર્થ, તેના લક્ષણો, તેના પ્રકાર અને તેના મહત્વ વિશે તેમજ સંસ્કૃતિનો અર્થ અને તેની ખાસિયત વિશે કેટલીક સમજ આપવાનો પ્રયત્ન કરીશ. સૌ પ્રથમ આપણે પહેલા સામાજિક દરજ્જાનો અર્થ એટલે શું તે જોઈએ. તો સામાજિક દરજ્જાના અર્થ વિશે જે વ્યાખ્યા આપી છે તેને આપણે એક નજરે જોઈએ. તો જોન્સન સામાજિક દરજ્જાનો વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક દરજ્જો એ હકોનો નિર્દેશ કરે છે, એટલે કે કુટુંબમાં સભ્ય તરીકે એક પુત્ર પોતાના પિતા પાસે ભરણ પોષણનો હક રાખે છે, શિક્ષણ મેળવવાનો હક રાખે છે, તેમજ કુટુંબની જે બી મિલકત છે તે મિલકતમાં વારસદાર બનવાનો એમ વિવિધ પ્રકારના હકો તે ધરાવે છે. કુટુંબમાં સભ્ય તરીકે પુત્ર આ બધા એક પુત્રનો દરજ્જો છે તેમ આપણે કહી શકીએ. બીજા એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો આપણે શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે જઈએ છીએ ત્યારે તે શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવવા માટેનું તેમજ તે વર્ગમાં બેસવાનો તેમજ પરીક્ષા આપવાનો અને પરીક્ષા આપ્યા બાદ તેનું પરિણામ મેળવવાનો પણ આપણે હક ધરાવીએ છીએ. એટલે કે તે હક એક વિદ્યાર્થીનો દરજ્જો બની જાય છે. આગળ આપણે જોઈએ તો રોબર્ટ બસ્ટીડટ સામાજિક દરજ્જાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજ, જૂથ કે સમુદાયમાં વ્યક્તિનું જે સ્થાન છે તે સ્થાનને દરજ્જો કહે છે. એટલે કે સમાજમાં વિવિધ જૂથ અને સમુદાયો છે અને વ્યક્તિ અલગ અલગ જૂથમાં પોતાનો અલગ અલગ દરજ્જો ધરાવતો હોય છે. જેમ કે હું તમને એમ કહું કે એક વ્યક્તિ કુટુંબમાં પુત્ર તરીકેનો દરજ્જો નિભાવી રહ્યો છે, તો ક્રિકેટમાં એક વ્યક્તિ કેપ્ટન તરીકેનો પણ દરજ્જો નિભાવી રહ્યો છે અને બીજો વ્યક્તિ જે છે એ ખેલાડી તરીકેનો પણ દરજ્જો નિભાવી રહ્યો છે. તેવી જ રીતે હું આપણા સમાજમાં કોણ છે, હિન્દુ અને મુસ્લિમ, તેમાં બી વ્યક્તિ પોતાનો દરજ્જો ધરાવતો હોય છે. આમ આ વિવિધ જૂથમાં વ્યક્તિ પોતાનો દરજ્જો એટલે કે પોતાનું સ્થાન ધરાવે છે. આગળ બ્લૂમ અને સેલ્જેનિક સામાજિક દરજ્જાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક દરજ્જો એ સામાજિક વ્યવસ્થાની અંદર આવેલું એક સ્થાન છે. એટલે કે આપણે કુટુંબમાં માતા, પિતા, મોટો ભાઈ, મોટી બહેન, નાની બહેન, નાનો ભાઈ તેમ ઉચ્ચ અને નીચનો ક્રમ જોવા મળે છે. તો આ ઉચ્ચ નીચના ક્રમમાં સૌથી ઊંચું સ્થાન પિતાનું છે અને સૌથી નીચું સ્થાન નાના પુત્ર કે પુત્રીનું છે. આવી જ રીતે આપણે વિવિધ જૂથોમાં પણ તારવી શકીએ છીએ. આપણે આગળ સામાજિક દરજ્જાના પ્રકાર વિશે સમજૂતી મેળવીએ તો સામાજિક દરજ્જાના બે પ્રકાર છે, અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. અર્પિત દરજ્જા વિશે સામાન્ય રીતે હું તમને એમ કહું તો અર્પિત દરજ્જો સમાજે વ્યક્તિને આપેલો દરજ્જો છે. એટલે કે કોઈ પણ પ્રકારની મહેનત વગર
વ્યક્તિ ને સમાજ તરફથી મળેલો દરજ્જો એ અર્પિત દરજ્જો છે. વ્યક્તિ ને ફરજિયાત જૂથના સભ્ય પદ દ્વારા જે દરજ્જો આપવામાં આવ્યો છે તેને આપણે અર્પિત દરજ્જો કહી શકીએ. ફરજિયાત જૂથ એટલે કે જ્ઞાતિ, રાજ્ય, જાતિ, કુમ વગેરેને આપણે ફરજિયાત જૂથ કહી શકીએ છીએ. આવા જૂથોમાં જન્મવાને લીધે વ્યક્તિને પોતાના જ્ઞાતિનો, રાજ્યના નાગરિકનો દરજ્જો મળ્યો છે. અર્પિત દરજ્જો એ જૈવિક પરિસ્થિતિ પર આધારિત છે. અમુક વિશિષ્ટ જૈવિક પરિસ્થિતિને લીધે વ્યક્તિ આવા દરજ્જા ધરાવતો હોય છે. દાખલા તરીકે પુરુષ કે સ્ત્રી, પુરુષ કે સ્ત્રીનો દરજ્જો જે છે આપણે આપણા સ્વ પ્રયત્નથી કે આપણે આપણી ઈચ્છા મુજબથી તેને બદલી શકતા નથી. તેવી જ રીતે જાતીયતાનો દરજ્જો, જાતિનો દરજ્જો પણ આપણે આપણી ઈચ્છા અનુસાર બદલી શકતા નથી કે તેમાં ફેરફાર લાવી શકતા નથી. તેવી જ રીતે વયનો દરજ્જો, વય જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આપણા દરજ્જામાં પરિવર્તન આવે છે, પરંતુ આપણે તેને બદલી શકતા નથી. તે સમયની સાથે વય આપણી વધતી જવાની છે તેમ આપણો દરજ્જો પણ સમયની સાથે બદલાતો રહેવાનો છે. આગળ આપણે અર્પિત દરજ્જાના નિર્ણાયક પરિબળો જોઈએ તો અર્પિત દરજ્જાના નિર્ણાયક પરિબળો ત્રણ છે, લિંગ, વય અને રક્ત સંબંધો. સૌથી પહેલા લિંગમાં જોઈએ તો વ્યક્તિનું સ્ત્રી અને પુરુષનું લિંગ તે જન્મજાત છે, તેને આપણે આપણી ઈચ્છા મુજબ બદલી શકતા નથી કે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. લિંગ એ એક જૈવિક પ્રક્રિયા છે. આ તફાવતને આધારે જે તે સમાજના ધોરણો અને મૂલ્ય મુજબ સ્ત્રી પુરુષના હકોમાં અસમાનતા જોવા મળે છે. જેવી રીતે કે સ્ત્રી એ સ્ત્રી જ છે, સ્ત્રીનું સ્થાન સમાજમાં હંમેશા નીચું જ રહેવાનું છે અને પુરુષ એ પુરુષ છે, તેથી પુરુષનું સ્થાન સમાજમાં હંમેશા ઊંચું રહેવાનું છે. સમાજમાં હંમેશા સ્ત્રીને પુરુષ કરતા નીચી જ ગણવામાં આવી છે. પરંતુ શારીરિક રીતે સ્ત્રી એ પુરુષ કરતા વધારે મજબૂત છે, પરંતુ આને કોઈ પણ માનવા તૈયાર નથી. આગળ જોઈએ તો વય, વય કે ઉંમર એ શારીરિક પરિબળ છે. તેના ઉપર વ્યક્તિનું નિયંત્રણ હોતું નથી, વયને આપણે રોકી નથી શકતા. વય એ વર્ષે 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 આગળ વધતી જ જાય છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આ ત્રણેય દરજ્જા એ વય સાથે સંકળાયેલા છે અને એક પછી એક આ દરજ્જા આવવાના છે વ્યક્તિના જીવનમાં. ઉંમરને આપણે બદલી શકતા નથી કે તેને આપણે રોકી શકતા નથી. કેટલાક આદિવાસી સમાજોમાં આપણે જોઈએ છીએ કે યુવા ગૃહો અને લડાયક જૂથો હોય છે, તો આ યુવા ગૃહોમાં અને લડાયક જૂથોમાં સભ્યોની પસંદગી વયના આધારે નક્કી થતી હોય છે. અમુક વયના સભ્યને જ આમાં સભ્ય પદ મળતું હોય છે. આપણે જોઈએ છીએ કે આપણા હિન્દુ સમાજમાં રૂઢિગત માન્યતાના લીધે જ્ઞાતિ વ્યવસ્થામાં જ્ઞાતિના વડા તરીકેના સ્થાન માટે એક વૃદ્ધની પસંદગી કરવામાં આવે છે. તેવી જ રીતે આદિવાસીમાં પણ સૌથી વડીલ વૃદ્ધને આદિવાસી સમુદાયનો મુખી બનાવવામાં આવે છે. આપણે આપણા કુટુંબમાં પણ જોઈએ છીએ કે બાળક કરતા યુવાનને કુટુંબના નિર્ણયો લેવામાં વધુ પ્રાધાન્ય આપીએ છીએ, જ્યારે યુવાન કરતા પણ આપણે વૃદ્ધોને વધુ પ્રાધાન્ય આપીએ છીએ. કેમ કે આપણે
શબ્દોને લાગણીના ભાવે જોતા હોઈએ છીએ, તેમના પ્રત્યે આપણે યાજ્ઞિક પણ દાખવતા હોઈએ છીએ. આધુનિક સમયના આપણા આજના સમયમાં પણ આપણે જોઈએ છીએ કે સરકારી નોકરી મેળવવા માટે અમુક સમાજોમાં 18 વર્ષથી નીચેની ઉંમરના અને 28 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને સરકારી નોકરીમાં નિષેધ મૂકવામાં આવેલો હોય છે. એ અમુક સમાજોમાં જોવા મળે છે. તેથી ભય એ સામાજિક દરજ્જાનું એક નિર્ણાયક પરિબળ છે. આગળ ત્રીજું આપણે જોઈએ તો રક્ત સંબંધો. આપણા કુટુંબમાં માતા, પિતા, કાકા, કાકી, ભાઈ, બહેન આ બધા સંબંધીઓ જે છે તે રક્ત સંબંધથી જોડાયેલા હોય છે. આ રક્ત સંબંધથી જોડાયેલા સંબંધોને આપણે આપણી સ્વપ્રયત્નથી તેમજ આપણી ઈચ્છા મુજબ આપણે તેને બદલી શકતા નથી. જેમ કે હું એમ કહું કે મને મારા કાકી નથી ગમતા, તો હું કોઈ બહારના કાકીને લાવીને તેમના સ્થાને ના મૂકી શકું, કેમ કે તે યોગ્ય બી નથી અને આપણા નિયમોને આધીન પણ નથી. તેથી આપણે આપણા માતા પિતાને પણ તેમજ ભાઈ બહેનને પણ આપણી પસંદગીથી નથી બદલી શકતા. તે જન્મજાત છે અને તે સંબંધો આપણા મૃત્યુ સુધી આપણી સાથે જ રહેવાના છે. હિન્દુ કુટુંબમાં પિતાની મિલકતમાં પુત્ર કે પુત્રીને કાયદાથી નિશ્ચિત હક મળેલો છે. તેવી જ રીતે આદિવાસી સમાજમાં ગારો અને ખાસી જેવા સમુદાયોમાં માતૃપ્રધાન સમાજ કુટુંબમાં એક માતા જે છે પોતાની મોટી પુત્રી કે નાની પુત્રી કે અન્ય પુત્રીને પોતાના મિલકતના વારસદાર તરીકે ગણે છે. પછી એક બીજું ઉદાહરણ હું તમને એમ આપું કે આપણા સમાજમાં બહિર લગ્નના નિયમો મુજબ અમુક રક્ત સંબંધીઓ સાથે આપણો લગ્નનો નિષેધ છે. જેમ કે આપણે અમુક હિન્દુ સમાજમાં સગા સંબંધીઓ સાથે આપણે લગ્ન નથી કરી શકતા, પરંતુ એના વિરુદ્ધમાં આપણે જોઈએ તો અમુક સમાજોમાં મામા કોઈના છોકરાઓ એકબીજા સાથે લગ્ન કરી શકતા હોય છે. આગળ આપણે પ્રાપ્ત દરજ્જા વિશે જાણીએ તો જો દરેક વ્યક્તિ પોતાની સ્વપ્રયત્નથી સ્વપસંદગીથી જે ક્ષેત્રમાં જાય છે તેને આપણે અર્પિત દરજ્જો કહીએ છીએ. વ્યક્તિ પોતાના સ્વપ્રયત્નથી જે દરજ્જો મેળવે છે તેને આપણે અર્પિત દરજ્જો કહીએ છીએ. સામાન્ય રીતે મરજિયાત કે સ્વૈચ્છિક જૂથોના સભ્યપદ દ્વારા મેળવતા દરજ્જા એ અર્પિત દરજ્જા નહીં પરંતુ પ્રાપ્ત દરજ્જા છે. અર્પિત દરજ્જો વ્યક્તિને જન્મના આધારે જ મળે છે, જ્યારે પ્રાપ્ત દરજ્જો વ્યક્તિએ પોતાના લાયકાત, જ્ઞાન, શિક્ષણ, અનુભવ, તાલીમ, પોતાની ઉદ્યમશીલતાથી પ્રાપ્ત કરેલો એટલે કે સ્વપ્રયત્નથી મેળવેલો દરજ્જો છે. રૂઢિગત સમાજમાં એટલે કે પહેલાના સમાજમાં અર્પિત દરજ્જાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હતું, જ્યારે આજના સમયગાળામાં આજના આધુનિક સમાજમાં શ્રમ વિભાજનની વધુ પ્રાધાન્ય વિશેષીકરણ મળવાના કારણે પ્રાપ્ત દરજ્જાને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને આજની પેઢી પ્રાપ્ત દરજ્જો મેળવવામાં ખૂબ જ સ્પર્ધા કરી રહી છે. પ્રાપ્ત દરજ્જો મેળવવા માટે વ્યક્તિ શિક્ષણ, અનુભવ, તાલીમ મેળવી રહી છે. તેના દ્વારા તે સારા વ્યવસાયમાં જોડાઈ શકે છે અને પોતાની સ્વપસંદગીનું કાર્ય કરી શકે છે. અમુક
પ્રાપ્ત દરજ્જો મેળવવા માટે અમુક પ્રકારની ચોક્કસ લાયકાત, શિક્ષણ, અનુભવ, તાલીમ, જ્ઞાન, કુશળતા, ઉદ્યમશીલતાની જરૂર છે. ઉદ્યમશીલતાની જરૂર છે. જો હું તમને એમ કહું કે ડોક્ટર બનવા માટે MBBS ની ડિગ્રી અનિવાર્ય છે, તેવી જ રીતે ક્લાર્ક બનવા માટે SSC સુધીનું શિક્ષણ અનિવાર્ય છે, વકીલ બનવા માટે LLB ની ડિગ્રી અનિવાર્ય છે. જો તેવી જ રીતે ટેકનિકલ વ્યવસાય સાથે સંકળાવવા માટે વ્યક્તિને શિક્ષણ, જ્ઞાનની સાથે સાથે અનુભવ અને તાલીમની પણ જરૂર છે. તે દ્વારા વ્યક્તિ પોતાના પસંદગીનો દરજ્જો પ્રાપ્ત કરી શકશે. આ બધા દરજ્જાને આપણે પ્રાપ્ત દરજ્જો કહી શકીએ છીએ. હવે આગળ આપણે સામાજિક ભૂમિકાનો અર્થ એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીશું. ભૂમિકા સામાજિક રચનાનું મૂળભૂત એકમ છે. વ્યક્તિને જૂથના સભ્યપદ દ્વારા નિશ્ચિત એક સ્થાન મળે છે. આ સામાજિક સ્થાનને લીધે વ્યક્તિને અમુક હકો અને ફરજો બજાવવાની હોય છે. આ હકો અને ફરજો જે છે એ વ્યક્તિને સામાજિક ધોરણો દ્વારા નક્કી થઈને મળેલી હોય છે. એટલે સામાન્ય રીતે જૂથમાં નિશ્ચિત સ્થાન રહીને વ્યક્તિ જે રીતે હકો ભોગવે છે અને જે રીતે ફરજો બજાવે છે તે વ્યક્તિની ભૂમિકા છે. સામાજિક ભૂમિકાનો અર્થ વિભિન્ન સમાજશાસ્ત્રીઓએ વિભિન્ન અર્થમાં આપ્યો છે. તો આપણે જોઈએ તો સામાજિક ભૂમિકાનો અર્થ યંગ અને મેક સામાજિક ભૂમિકાનો અર્થ આપતા જણાવે છે કે ભૂમિકા દરજ્જાનું કાર્ય કરે છે. જૂથમાં વ્યક્તિ અમુક સ્થાન ધારણ કરે છે. આ સ્થાન ધારણ કરવાને લીધે તેની પાસે અન્ય સભ્યો જે અપેક્ષાઓ રાખે છે તે અપેક્ષાઓ વ્યક્તિની ભૂમિકા છે. વ્યક્તિને કોઈ પણ જૂથમાં એક સ્થાન મળે છે. એ સ્થાન દ્વારા વ્યક્તિને અમુક હકો અને ફરજો બજાવવાની હોય છે. તેથી બીજા જે વ્યક્તિઓ છે તે જૂથના વ્યક્તિ પ્રત્યે અમુક અપેક્ષાઓ રાખે છે અને એ અપેક્ષાઓ જ એ જૂથના વ્યક્તિ માટે એક ભૂમિકા બની રહે છે. આગળ બ્રુમ અને સેલ્જનિક સામાજિક ભૂમિકાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક સ્થાન સાથે સંકળાયેલી વર્તનની ઢબને ભૂમિકા કહેવામાં આવે છે. તેમના મતે ભૂમિકા સામાજિક સ્થાન સાથે સંકળાયેલ હકો અને ફરજો નક્કી કરે છે. આ હકો અને ફરજો સામાજિક ધોરણો દ્વારા નક્કી થયેલા હોય છે. આવા હકો ભોગવવાની અને ફરજો બજાવવાની વર્તનની ઢબને આદર્શ ભૂમિકા કહે છે. આગળ જોન્સન સામાજિક ભૂમિકાની વ્યાખ્યા આપતા જણાવે છે કે જોન્સન ભૂમિકા ફરજોનો નિર્દેશ કરે છે. એટલે કે જૂથના સભ્ય તરીકે જે તે સ્થાન સાથે સંકળાયેલી ફરજો તેની ભૂમિકા છે. જૂથના સભ્ય તરીકે વ્યક્તિ પાસે જે વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે એ અપેક્ષિત વર્તન જ તેની ભૂમિકા છે. આગળ આપણે સામાજિક ધોરણોનો અર્થ એટલે શું તેની ચર્ચા કરીશું. તો સામાજિક ધોરણો સંસ્કૃતિનો જ એક ભાગ છે. સંસ્કૃતિના ભાગરૂપ સામાજિક ધોરણોનો વિચાર કરતા જણાશે કે આપણે
રોજ બરોજની ક્રિયામાં સામાજિક ધોરણોના નિયમોનું પાલન કરતા હોય છે. સામાજિક ધોરણો વગર રોજ બરોજની આંતરક્રિયા એ શક્ય છે જ નહીં. આપણે આપણા રોજબરોજના જીવનનો વિચાર કરીએ તો આપણે રોજબરોજ પરિચિત અને અપરિચિત એવા કેટલાય વ્યક્તિઓને મળતા હોઈએ છીએ. એ આ બધા સાથેનો આપણો જે સંપર્ક છે એ ધોરણોના નિયમો દ્વારા જ નક્કી થયેલો હોય છે. જેમ કે હું તમને એમ કહું કે ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન જેવી રમત રમવા માટેના અમુક નિયમો હોય છે. આ નિયમોનું પાલન કરીશું તો જ આપણે તે રમત રમી શકીશું. તેવી જ રીતે પરીક્ષા માટેના નિયમો હોય છે, કોલેજમાં પ્રવેશ મેળવવા માટેના નિયમો હોય છે, બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરવા માટેના પણ નિયમો હોય છે. આપણે સામાજિક ધોરણોનો અર્થ સમજીએ છીએ ત્યારે કેટલાક સમાજશાસ્ત્રીઓએ સામાજિક ધોરણોની વ્યાખ્યા આપી છે, તો તે આપણે જોઈએ. બ્લૂમ અને સેલ્જેની સામાજિક ધોરણની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક ધોરણો યોગ્ય અને અયોગ્ય વર્તનનું સ્પષ્ટીકરણ કરતા નિયમો છે. તેના પાલનની કદર કરવામાં આવે છે અને ઉલ્લંઘન બદલ સજા કરવામાં આવે છે. આગળ યંગ અને મેક સામાજિક ધોરણનો અર્થ આપતા સમજાવે છે કે સામાજિક ધોરણોને અમુક સામાજિક પરિસ્થિતિને અને સ્થાન સાથે સંકળાયેલી જૂથ જીવનની અપેક્ષાઓ તરીકે ઓળખાવે છે. જોન્સન સામાજિક ભૂમિકાને ધોરણો એ મનમાં અસ્તિત્વ ધરાવતી એક અમૂર્ત ઢબ છે જે વર્તન માટે અમુક સીમા બાંધી દે છે તેવી રીતે સમજાવે છે. આગળ આપણે સામાજિક ધોરણોના લક્ષણો વિશે ચર્ચા કરીએ તો સામાજિક ધોરણોમાં લક્ષણોમાં સાર્વત્રિકતા અને વૈવિધ્ય, સમૂહ દ્વારા સર્જન, સંસ્થાકરણ, વર્તનનો માપદંડ, વર્તન ઉપર ધોરણોની અસર, આ બધા સામાજિક ધોરણોના લક્ષણો છે. તો પહેલા આપણે સાર્વત્રિકતા અને વૈવિધ્ય. માનવ સમાજમાં સામાજિક ધોરણો સાર્વત્રિક રીતે જોવા મળે છે. સમાજ રચનાનું કે જૂથ રચનાનું સામાજિક ધોરણો એ મહત્વનું અંગ છે. આપણા સમૂહ જીવનને શક્ય બનાવવા માટે તેમજ માનવી વચ્ચેના સંબંધોને શક્ય બનાવવા માટે અને કેવા પ્રકારનું વર્તન કરવું અને કેવા પ્રકારનું વર્તન ન કરવું તેના માટેના નિયમો દરેક સમાજમાં અને જૂથમાં અસ્તિત્વ ધરાવતા હોય છે. આને સામાજિક ધોરણોની સાર્વત્રિકતા આપણે ગણી શકીએ. સામાજિક ધોરણો સાર્વત્રિક તો છે, તેની સાથે સાથે સામાજિક ધોરણોમાં વૈવિધ્યતા પણ જોવા મળે છે. જેમ કે રિવાજ, ફેશન, લોકનીતિ, ધર્મના નિયમો, વિવિધ મંડળના નિયમો, કાયદા વગેરે ધોરણોમાં વિવિધતા જોવા મળે છે. હું તમને કહું તો એક ધર્મના નિયમમાં તો જેમ કે દરેક ધર્મના પોતાના અલગ અલગ નિયમો, હિન્દુ ધર્મના અલગ નિયમ હોય છે, મુસ્લિમ ધર્મના અલગ નિયમ હોય છે, તેવી જ રીતે જૈન ધર્મના પણ અલગ નિયમ હોય છે. તેમ ધર્મના નિયમોમાં પણ વૈવિધતા જોવા મળે છે. તેવી જ રીતે રિવાજોમાં પણ અલગ અલગ સમાજના અલગ અલગ રિવાજો હોય છે. તેવી જ રીતે ફેશનમાં પણ અલગ અલગ સમાજના અલગ અલગ પોશાક હોય છે. તેવી જ રીતે વૈવિધતા જોવા મળે છે. બીજું, સમૂહ દ્વારા સર્જન. સામાજિક ધોરણો કોઈ વ્યક્તિનું સર્જન નથી, પરંતુ
સમૂહ જીવનનું સહિયારું સર્જન છે. આથી જ સામાજિક ધોરણોને ગ્રુપ શેરેડ એક્સપેક્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે, હું તમને એમ કહું કે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. આ આંતરક્રિયા થતી હોય ત્યારે વ્યક્તિ પારસ્પરિક વર્તનની બીજા વ્યક્તિ પાસે અપેક્ષા રાખતી હોય છે કે એ મારા પ્રતિ સારું વર્તન રાખે કે દાખે. આ આંતરક્રિયાની પ્રક્રિયામાં વ્યક્તિઓ વચ્ચે પારસ્પરિક વર્તનની અપેક્ષાઓ ઉદભવે છે. આ અપેક્ષાઓ અનુસાર વર્તન કરવા લાગે છે વ્યક્તિ. આ અપેક્ષાઓ અમુક સમય જતા જતા એક ટેવ બની જાય છે, અને અમુક ટેવ યોગ્ય બી હોય છે અને અમુક ટેવ અયોગ્ય હોય છે. યોગ્ય ટેવને સમાજ સ્વીકારે છે અને અયોગ્ય ટેવને સમાજ નિયંત્રિત કરે છે, એટલે કે તેના અયોગ્ય ટેવ ઉપર સમાજ નિયંત્રણ મૂકે છે. આગળ સંસ્થાકરણ સામાજિક ધોરણોનું મહત્વનું લક્ષણ છે. સંસ્થાકરણ એટલે સામાજિક ધોરણોનો વિશાળ સ્વીકાર, તેનું આંતરિકરણ અને તેના પાલન માટે બદલો અને શિક્ષા પદ્ધતિ અપનાવવામાં આવે છે. સમાજના મોટા ભાગના સભ્યોએ સામાજિક ધોરણોનો સ્વીકાર કર્યો છે, જેમ દાખલા તરીકે રિવાજો, લોકરીતિ, ફેશન, કાયદો વગેરે સામાજિક ધોરણો સમાજના મોટા ભાગના સભ્યોએ અપનાવેલા છે. મોટા ભાગના સભ્યો ધોરણોના ઉલ્લંઘનને ગંભીરતાથી જોતા હોય છે. દાખલા તરીકે અમુક રિવાજોનું ઉલ્લંઘન કરીશું તો અમુક પ્રકારની સજા થશે. આને જ ધોરણોનું આપણે આંતરિકરણ બી કહી શકીશું. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિના મનમાં આ ધોરણો ઊંડા ઉતરી ગયા છે અને તે વ્યક્તિના જીવનમાં ઘડાઈ ચુક્યા છે. વ્યક્તિના જીવનમાં આ સામાજિક ધોરણો એક ભાગ બની ગયા છે. આ સામાજિક ધોરણોનો પાલન થાય તે માટે કેટલીક શિક્ષા પદ્ધતિઓ પણ અપનાવવામાં આવી છે. વ્યક્તિ સારું વર્તન કરે છે તો સમાજ તરફથી તેને સારું પ્રાધાન્ય અને સારો સપોર્ટ પણ મળતો હોય છે. પરંતુ વ્યક્તિ જ્યારે ઉલ્લંઘન કરે છે નિયમોનું અને ખરાબ વર્તન કરે છે ત્યારે વ્યક્તિને સજા પણ થતી હોય છે. આગળ છે વર્તનના માપદંડો. સામાજિક ધોરણો વર્તનના મૂલ્યાંકનના માપદંડો પૂરા પાડે છે. સામાજિક ધોરણો છે તે વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે, સ્વીકાર્ય છે, સમુચિત છે, તેમજ કયું વર્તન અયોગ્ય છે, સ્વીકાર્ય નથી અને અનુચિત છે તે નક્કી કરે છે. સામાજિક ધોરણો જે છે એ મૂલ્ય ઉપર રચાયેલા હોય છે. આથી વ્યક્તિના વર્તનો, વિચારો, વાણી, લાગણીઓ તેમજ બધા જ પ્રકારના સામાજિક વ્યવહારો એ ઉચિત છે કે અનુચિત, યોગ્ય છે કે અયોગ્ય, તે બધું સામાજિક ધોરણો દ્વારા નક્કી થતું હોય છે. આગળ વર્તન ઉપર ધોરણોની અસર. સામાજિક ધોરણો વ્યક્તિના વર્તન ઉપર ગાઢ અસર પહોંચાડે છે. સામાજિક ધોરણોના ભયના કારણે વ્યક્તિ પોતાના વર્તનમાં ફેરફાર લાવે છે. ખરાબ વર્તન હોય તો સારું વર્તન કરે છે, કેમ કે વ્યક્તિને ડર છે સામાજિક ધોરણો કે ખરાબ વર્તન કરશે તો તેને સમાજ કે સમુદાય તરફથી તેને સજા કરવામાં આવશે, કાં તો સમાજમાંથી કે સમુદાયમાંથી તેને બાકાત કરવામાં આવશે. તેથી વ્યક્તિ પોતાના વર્તનમાં ફેરફાર અને તફાવત લાવે છે. હવે આગળ આપણે સામાજિક ધોરણોના પ્રકારો વિશે ચર્ચા કરીશું. તો સામાજિક ધોરણોના પ્રકારોમાં
જોઈએ તો સામાજિક ધોરણોના પ્રકાર સામાજિક ધોરણોના પ્રકારોમાં મંડળના ધોરણો, સામુદાયિક ધોરણો, નૈતિક ધોરણો, કાનૂની ધોરણો, સંબંધિત ધોરણો અને નિયંત્રિત ધોરણો. તો સૌ પ્રથમ આપણે પહેલા જોઈએ મંડળના ધોરણો. મંડળના ધોરણો એટલે કે મંડળ એટલે કે આર્થિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક વગેરે મંડળને પોતાના આગવા અને અલગ અલગ નિયમો હોય છે. સમાજના પ્રત્યેક મંડળને તેના સભ્યોને વર્તનો નક્કી કરતા નિયમો હોય છે. આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ પોતાના સભ્ય પદથી ઉલટાનું વર્તન કરે છે ત્યારે તેને મંડળ તરફથી અમુક પ્રકારની સજા કરવામાં આવે છે, કાં તો એને સભ્ય પદમાંથી બાકાત કરવામાં આવે છે. તેવી જ રીતે હું તમને એક બે ઉદાહરણ આપું તો કોઈ વ્યક્તિ કારખાનામાં કામ કરે છે, એ કારખાનામાં મજદૂર છે, બરાબર. તો એ મજદૂર પોતાના યુનિયનના નિયમોની વિરુદ્ધ જ્યારે કાર્ય કરે છે ને ત્યારે તેને પોતાના યુનિયનનું સભ્ય પદ ગુમાવવાનો ડર રહે છે, સાથે સાથે તેને તે નોકરીમાંથી હાથ ગુમાવવાનો પણ ડર રહેતો હોય છે. તેવી જ રીતે વકીલ કે ડોક્ટર જે હોય છે તે પોતાનું કામ, વકીલનું કામ છે કેસ લડવાનું, કોઈ પણ કેસ. તેવી જ રીતે ડોક્ટરનું કામ છે મરીઝની સારવાર કરવાનું. તેનાથી વિરુદ્ધનું તે વર્તન કરે છે ત્યારે તેમને સજા પણ કરવામાં આવે છે, તેમજ તેમને તે લાયકાતમાંથી હાંકી કાઢવામાં પણ આવતા હોય છે. બીજું છે સામુદાયિક ધોરણો. સમુદાયના ધોરણો બે લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે. એક, આ ધોરણો આખે સમુદાય જીવનને નિયંત્રિત કરતા છે. આ સમુદાયના બધા જેટલા પણ લોકો છે તે બધાને નિયંત્રિત કરે છે. આ ધોરણ બીજું લક્ષણ છે, આ ધોરણના પાલન માટે કેટલીક સજા પદ્ધતિઓ નિશ્ચિત સ્વરૂપે હોતી નથી, એટલે કે અમુક ઉલ્લંઘન માટે અમુક સજા પદ્ધતિઓ હોય છે અને થોડું અમુક ઉલ્લંઘન માટે અમુક સજા પદ્ધતિ, એટલે સજા પદ્ધતિઓ બધા ઉલ્લંઘન માટે એક સરખી હોતી નથી. જીવાજો, ફેશનો વગેરે ધોરણોને આ પ્રકારમાં સમાવી શકીએ આપણે. જેમ કે રિવાજોના અલગ નિયમો હોય છે, પોશાકના અલગ નિયમો હોય છે. ત્રીજું છે નૈતિક ધોરણ. સમાજ તેની અસંખ્ય રીત રિવાજો અને અસંખ્ય લોકરીતિઓમાંથી અમુક રિવાજો અને લોકરીતિઓની પસંદગી કરે છે અને સમાજ વ્યક્તિ તરફ આગ્રહ રાખે છે કે વ્યક્તિ આ રિવાજો અને લોકરીતિઓનું પાલન કરે, અને જો આ લોકરીતિઓ અને રિવાજોનું ઉલ્લંઘન કરશે તો સમાજ તેના માટે સજા પદ્ધતિનું પણ કાર્ય કરે છે. વધુ સ્પષ્ટ રીતે કહું તો સામુદાયિક ધોરણોમાંથી જ કેટલાક ધારાધોરણોને મહત્વના ગણીને તેને સાચા છે કે ખોટા, નીતિ અનીતિનો આપીને તેમના પાલન અંગે વધુ આગ્રહ અને ચીવટ રખાય છે. સામુદાયિક ધોરણો અને નૈતિક ધોરણોનું પાલન કરવા માટેની શિક્ષા પદ્ધતિઓ તો એક જ સ્વરૂપની હોય છે, પણ તેના ઉપયોગની તીવ્રતા અલગ અલગ હોય છે. સામુદાયિક ધોરણોમાં પાલન માટેની શિક્ષા પદ્ધતિઓ તુલનાત્મક રીતે ઓછી કડક હોય છે, જ્યારે નૈતિક ધોરણોમાં પાલન માટેની શિક્ષા પદ્ધતિઓ વધુ કડક હોય છે.
આગળ ચોથામાં કાનૂની ધોરણો. સામાજિક ધોરણોના ચોથા પ્રકારમાં સરકારી કાનૂનો કે જેને આપણે કાયદા તરીકે પણ ઓળખીએ છીએ. આજના વર્તમાન જટિલ સમાજમાં કાયદાના ધોરણોનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. રાજ્યની સરકાર કે ધારાગૃહ દ્વારા જેનો ઉદ્ભવ થાય છે અને તેના પાલન માટે વ્યવસ્થિત રીતે શારીરિક બળ, હિંસક શક્તિનો ઉપયોગ થાય છે તેવા ધોરણોને કાનૂની ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. પાંચમું, સંબંધિત ધોરણો અને નિયંત્રિત ધોરણો. સંબંધિત ધોરણો અને નિયંત્રિત ધોરણો આ બે પ્રકાર જોન્સન દ્વારા આપવામાં આવ્યા છે. સંબંધિત ધોરણો, સંબંધિત ધોરણો એટલે કે હું સામાન્ય રીતે એમ કહું કે અમુક પ્રકારનું વર્તન થવું જ જોઈએ. આ ધોરણો અમુક વર્તનો થવા જ જોઈએ એવું સૂચિત કરે છે. જેમ કે રાજ્ય પોતાના નાગરિકો પ્રત્યેની જે ફરજો છે તે રાજ્યએ નિભાવવી જોઈએ, તેવી જ રીતે નાગરિકે પણ પોતાના રાજ્ય પ્રત્યેની જે ફરજો છે તે નિભાવવી જોઈએ. માતા પિતાએ પોતાના બાળકોનું ભરણ પોષણ કરવું જ જોઈએ, તેમાં કોઈ છૂટછાટ નથી. તેવી જ રીતે માલિકે પોતાના કામદારને કામના બદલામાં વેતન આપવું જ જોઈએ. આ પ્રકાર આ સંબંધિત ધોરણો કોઈ અમુક વ્યક્તિને જ લાગુ પડે છે. જરૂરી નથી કે આ સંબંધિત ધોરણો બધા જ વ્યક્તિઓને લાગુ પડતા હોય. જેમ કે હું તમને કહું તો વિદ્યાર્થીએ શિક્ષક તરફની જે ફરજો છે તે વિદ્યાર્થીએ નિભાવવાની છે, તેવી જ ફરજ શિક્ષકે વિદ્યાર્થી તરફ બજાવવાની હોતી નથી. શિક્ષકની ફરજ છે વિદ્યાર્થીને ભણાવવાની, પરંતુ વિદ્યાર્થીની ફરજમાં નથી આવતું કે તે શિક્ષકને ભણાવે. તેવી જ રીતે સંતાનોના ભરણ પોષણ કરવાની ફરજ એ માતા પિતાની છે, પણ તેવી જ ફરજ ભરણ પોષણ કરવાની એક સંતાનની નથી. બાલ્યાવસ્થામાં માતા પિતા ભરણ પોષણ કરે છે, પોતાના બાળકનું સાર સંભાળ રાખે છે. તે સમયગાળા દરમિયાન બાલ્યાવસ્થામાં જે બાળક છે તે પોતાના માતા પિતાની આવી જ રીતે સાર સંભાળ કે સંભાળ રાખી શકતું નથી, તેને આપણે સંબંધિત ધોરણો કહી શકીએ છીએ. આગળ છે નિયંત્રિત ધોરણો. જૂથ કે સમાજ વ્યક્તિના જે વર્તનોને અનુચિત, અનિચ્છનીય, અગર નુકસાનકારક ગણે તેવા વર્તનો ઉપર નિયંત્રણ મૂકવા માટે જે ધોરણો વિકસાવે છે તેને આપણે નિયંત્રિત ધોરણો કહીએ છીએ. વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વર્તન કરે છે તે યોગ્ય છે કે અયોગ્ય છે, યોગ્ય વર્તનનો સ્વીકાર કરવામાં આવે છે અને અયોગ્ય વર્તન ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે તેને આપણે નિયંત્રિત ધોરણો તરીકે ઓળખી શકીએ છીએ. આવા ધોરણો વ્યક્તિના અમુક વર્તનો ઉપર નિષેધ ફરમાવે છે તો સાથે સાથે અમુક વર્તનો કરવાની ફરજ પણ આપે છે. હિન્દુ જ્ઞાતિ પ્રથાના રિવાજ મુજબ આપણા હિન્દુ જ્ઞાતિ પ્રથાના રિવાજ મુજબ વ્યક્તિને પોતાની જ્ઞાતિમાંથી લગ્ન સાથીની પસંદગી કરવાની છૂટ છે, પરંતુ પોતાના સગા સંબંધી કે પાસના વ્યક્તિની સાથે લગ્ન કરવાની છૂટ નથી. આ રિવાજને આપણે નિયંત્રિત ધોરણ તરીકે ઓળખાવી શકીએ. આવા ધોરણો સમાજની બધી જ વ્યક્તિઓને એક સરખી રીતે લાગુ પડતા હોય છે. વ્યક્તિ ગમે તે ભૂમિકા ભજવતી હોય તો પણ તેણે આ ધોરણો પાડવા જરૂરી ગણાય છે. સંબંધિત અને નિયંત્રિત
બંને પ્રકારના ધોરણોના ભંગ બદલ સજાઓમાં ખાસ તફાવત જોવા મળતો નથી. પ્રત્યેક ધોરણોના સામાજિક મહત્વ મુજબ બંને પ્રકારના ધોરણોના ભંગ બદલ સજા કરવામાં આવતી જ હોય છે. આગળ આપણે જોઈએ સામાજિક ધોરણોનું મહત્વ. માનવ સમાજને પ્રાણી સમાજથી અલગ પાડતું અગર કોઈ તત્વ હોય તો તે છે સામાજિક ધોરણો. સામાજિક ધોરણોના કારણે જ આપણે માનવી અને પશુ બંને અલગ તરી આવીએ છીએ. સામાજિક ધોરણોના મહત્વમાં કેટલાક મુદ્દાઓ છે તે આપણે જોઈએ. પહેલો છે વ્યવસ્થા અને સ્થિરતા, બીજું છે માર્ગદર્શન, ત્રીજું છે વર્તનની સામ્યતા, સામાજિક જરૂરિયાતોનો સંતોષ શક્ય બને છે, પાંચમું છે સામૂહ જીવનના નિર્ણાયકો અને છઠ્ઠું છે સામાજિક નિયંત્રણો. આ સામાજિક ધોરણોના મહત્વને આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલું છે વ્યવસ્થા અને સ્થિરતા. માનવી વચ્ચેના સામાજિક સંબંધોમાં જે વ્યવસ્થા અને સ્થિરતા જોવા મળે છે તે સામાજિક ધોરણોના લીધે જ જોવા મળે છે. આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે અનેક માણસોને મળીએ છીએ અને તેમની સાથે આપણે આંતરક્રિયા કરતા હોઈએ છીએ. આમાંથી કેટલાક લોકો આપણા સાથે પરિચિત હોય છે અને કેટલાક લોકો અપરિચિત પણ હોય છે. આમ આ પરિચિત અને અપરિચિત વ્યક્તિઓ સાથેના આપણા વ્યવહારો અને આંતરક્રિયાઓ કઈ રીતે શક્ય બને છે, તેમજ આ પરિચિત અને અપરિચિત જે વ્યક્તિઓ છે તેમના વચ્ચે સામાજિક સંબંધો સરળતાપૂર્વક કેમ ચાલે છે, આ પ્રશ્નોના ઉત્તર માત્ર ને માત્ર સામાજિક ધોરણોમાંથી જ મળી રહે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું તો ક્રિકેટ કે કોઈ બીજી રમત રમવા માટે કેટલાક નિયમો પાડવામાં આવે છે. આ નિયમો પાડ્યા વગર આપણે ક્રિકેટ કે કોઈ પણ બીજી રમત રમી શકતા નથી. તેવી જ રીતે સમાજનો કોઈ પણ વ્યવહાર નિયમો વગર શક્ય બનતો નથી. વાહન વ્યવહાર, બેંક વ્યવહાર, ટપાલ વ્યવહાર, આર્થિક વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓમાં, મોટા નાના કારખાનાઓમાં, વેપાર પેઢીઓમાં વગેરેમાં સામાજિક ધોરણોના કારણે જ શક્ય બન્યા છે. કેમ કે આ બધા વ્યવહાર સામાજિક ધોરણો વગર કરવામાં આવે તો ઘણું મોટું નુકસાન સમાજને ભોગવવું પડે છે. તેથી સમાજે જ આ બધા વ્યવહાર કરવા માટેના સામાજિક ધોરણો બનાવ્યા છે. બીજું છે માર્ગદર્શન. સામાજિક ધોરણો વ્યક્તિને વર્તન વ્યવહાર અંગે માર્ગદર્શન આપે છે. સામાજિક પરિસ્થિતિની એટલી બધી વિવિધતા રહેલી છે કે સામાજિક ધોરણો ન હોય તો જુદી જુદી પરિસ્થિતિમાં વ્યક્તિએ કેવા પ્રકારનું વર્તન કરવું અને કેવા પ્રકારનું વર્તન ન કરવું તેના રિલેટેડ વ્યક્તિના મનમાં મૂંઝવણ ચાલ્યા જ કરે કે તેને આ પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું જોઈએ, તો આ પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું જોઈએ. તો તેના માટે સામાજિક ધોરણો એ ખૂબ જ ઉપયોગી બની રહે છે. જો ધોરણો ન હોય તો વ્યક્તિ માટે વિભિન્ન પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવું તે અંગેના નિર્ણયનો બોજો અસહ્ય થઈ પડે. આગળ ત્રીજું વર્તનની સામ્યતા. વર્તનની સામ્યતાને હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું તો રિવાજો, લોકરીતિ, શિષ્ટાચારો, ફેશનો, કાયદાઓ, લોકનીતિ વગેરે ધોરણો જુદી જુદી વ્યક્તિઓના અને જુદા જુદા જૂથોમાં
જોવા મળતા હોય છે, પરંતુ બધામાં એક જ પ્રકારની સામ્યતા જોવા મળતી જ હોય છે. ચોથું છે, સામાજિક જરૂરિયાતોનો સંતોષ શક્ય બને છે. સામાજિક ધોરણો સમયની અને સ્થળની સામાજિક જરૂરિયાતો સંતોષવામાં અને આવી જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી સમાજ વ્યવસ્થા સર્જી આપવામાં મૂળભૂત કામગીરી બજાવે છે. સામાજિક ધોરણો દ્વારા માનવ સમાજમાં તેના સભ્યોના વર્તનની એવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે કે જેથી સભ્યો સામાજિક જરૂરિયાતો પૂરી પાડતી પ્રવૃત્તિઓ કરે. પાંચમું છે, સમૂહ જીવનના નિર્ણાયકો. સામાજિક ધોરણો સમૂહ જીવનના નિર્ણાયકો તરીકે મહત્વનો ભાગ ભજવે છે. સામાજિક ધોરણો સમાજના સભ્યોના હકો અને ફરજો નક્કી કરે છે, તેની ભૂમિકા અને કાર્યો નક્કી કરે છે અને દરજ્જો પણ નક્કી કરે છે. આમ સામાજિક ધોરણો સમૂહ જીવનના નિર્ણાયકો છે. છઠ્ઠું છે, સામાજિક નિયંત્રણ. રિવાજો, કાનૂનો, લોકનીતિ વગેરે ધોરણો સામાજિક નિયંત્રણના સાધન તરીકે કામ કરે છે. આ બધા સામાજિક ધોરણોનું આંતરિકરણ અને આદતીકરણ થતું રહે છે, પરિણામે સામાજિક ધોરણો વ્યક્તિનું અંગ બની જાય છે અને તેના કારણે સમાજ વ્યવસ્થા પણ ટકી રહે છે. બીજી બાજુ હું એમ કહું તો દરેક સામાજિક ધોરણ સાથે તેની શિક્ષા પદ્ધતિ પણ સંકળાયેલી છે. ધોરણોના પાલન બદલ બદલો મળે છે, સમાજ તરફથી સારો પ્રતિભાવ મળે છે અને ઉલ્લંઘન બદલ સજા મળે છે. બીજી રીતે કહું તો ધોરણો વ્યક્તિના વર્તનોને સમાજ રચના અને સામાજિક જરૂરિયાતો સાથે બંધ બેસતા બનાવીને સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવાનું કાર્ય કરે છે. હવે આગળ આપણે સંસ્કૃતિ એટલે શું તેના વિશે અભ્યાસ કરીએ. તો સમાજ, સંસ્કૃતિ અને સામાજિકરણ એ ત્રણેય ખ્યાલો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. સંસ્કૃતિ એ માનવ સમાજનું આવશ્યક લક્ષણ છે. સંસ્કૃતિના અભાવવાળા સમાજની કલ્પના કરી શકાય નહીં. માનવ સમાજ એ વાસ્તવમાં સાંસ્કૃતિક વ્યવસ્થા છે. ધર્મ, ભાષા, રીત રિવાજો, સંસ્થાઓ, ધોરણાઓ, મૂલ્યો, આદર્શો, કાયદા કાનૂન વગેરે સંસ્કૃતિના વિવિધ તત્વો છે. સંસ્કૃતિનો અર્થ સામાન્ય રીતે આપણે જોઈએ તો સામાન્ય વાતચીતમાં સંસ્કૃતિ શબ્દ એ શિષ્ટ અને વિનયપૂર્વકના વર્તન માટે વપરાતો હોય છે. સમાજના સભ્ય તરીકે આપણી વિચારવાની રીતો, પ્રવૃત્તિ કરવાની રીતો તથા આપણી પાસે જે કાંઈ છે તે બધા જટિલ જથ્થાનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. સંસ્કૃતિની ખાસિયતો, મનુષ્યનું માનવીયકરણ. બીજું, વ્યક્તિમત્તાનું ઘડતર અને સુગ્રથન. ત્રીજું, માર્ગદર્શન. ચોથું, જીવનશૈલીનું ઘડતર. પાંચમું, સામાજિક નિયંત્રણ. અને છઠ્ઠું, સમાજનું સાતત્ય અને સુગ્રથન. આ બધી છે સંસ્કૃતિની ખાસિયતો. સંસ્કૃતિની ખાસિયતો ઉપર નજર કરીએ તો પહેલું છે મનુષ્યનું માનવીયકરણ. સંસ્કૃતિ દ્વારા મનુષ્યનું માનવીયકરણ થાય છે. જન્મ સમયે માનવ બાળ મનુષ્ય દેહ ધારણ કરે છે, પણ તેમાં સામાજિક માનવી તરીકેના કોઈ પણ ગુણ હોતા નથી, તે માત્ર પશુ સમાન હોય છે. માણસમાં માનવીય તરીકેના ગુણ તેના જન્મના બાદ થતા હોય છે. તમે જાણતા જ હશો અમલા અને કમલા નામના બે માનવ બાળ વિશે. અમલા અને કમલા જન્મતાની સાથે જ સમાજમાંથી વિખૂટા પડી ગયા હતા, તેથી
તેમનામાં માનવ બાળ સામાજિક માનવી તરીકેના કોઈ પણ ગુણ નતા. તેમની અંદર પશુ સમાન જ ગુણ જોવા મળતા હતા. ધીમે ધીમે તે સમાજમાં આવ્યા અને સમાજને અપનાવતા ગયા ત્યારબાદ તેમનામાં સામાજિક માનવી તરીકેના ગુણો આવતા ગયા. આમ જન્મ સમયે માણસ એ પ્રાણી સમાન છે, પરંતુ ધીમે ધીમે સમાજની સંસ્કૃતિ મેળવે છે, તેમાં રિવાજો, નીતિ, મૂલ્યો, જ્ઞાન વગેરેનું સિંચન થાય છે અને તેના દ્વારા તેનું વર્તન સંસ્કૃતિની ઢબ અનુસાર ઘડાય છે, ત્યારે તે સામાજિક માનવી બને છે. બીજું છે વ્યક્તિમત્તાનું ઘડતર અને સુગ્રથન. વ્યક્તિ નિશ્ચિત સાંસ્કૃતિક માળખામાં જન્મે છે. મા બાપ, વડીલો વગેરે તેને નીતિ, મૂલ્ય, રિવાજો વગેરે શીખવે છે અને તેમનામાં આ નીતિ, મૂલ્યો અને રિવાજોનું સિંચન કરે છે. પરિણામે વ્યક્તિ જે તે સાંસ્કૃતિક માળખામાં રહીને હિતો, મૂલ્યો અને વલણો વિકસાવે છે. ત્રીજું છે માર્ગદર્શન. સંસ્કૃતિના વિભિન્ન તત્વો જેવા કે રિવાજ, નીતિ, સામાજિક ધોરણો, મૂલ્યો, શબ્દો, ક્રિયા કે વસ્તુ સ્વરૂપના વિભિન્ન પ્રતીકો વ્યક્તિને વિભિન્ન સામાજિક પરિસ્થિતિમાં વર્તન અંગે માર્ગદર્શન આપે છે. કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે તે સંસ્કૃતિ નક્કી કરે છે. સંસ્કૃતિ ન હોય તો કઈ પરિસ્થિતિમાં કોની સાથે કઈ રીતે વર્તન કરવું અને કેવી રીતે ન કરવું, પરિણામે સામાજિક સંબંધોમાં ગૂંચવાડો ઊભો થતો જાય છે. શિક્ષક તરીકે, વિદ્યાર્થી તરીકે, પટાવાળા તરીકે, બેંક મેનેજર તરીકે કેવી રીતે કોની સાથે કેવું વર્તવું તે સંસ્કૃતિ દ્વારા શીખવા મળે છે. ચોથું છે જીવનશૈલીનું ઘડતર. સંસ્કૃતિ જે તે સમાજના લોકોને જીવનશૈલીનું ઘડતર પૂરું પાડે છે, એટલે કે ખોરાક, પોશાક, વસવાટ, જાતીય જીવન અને તેની અભિવ્યક્તિની રીત, મનોરંજન મેળવવાની રીત, બોલવા ચાલવાની ઢબ, અર્થ ઉપાર્જનની રીત વગેરે સંસ્કૃતિ દ્વારા નક્કી થતી હોય છે. જે તે સમાજના સભ્યોની સંસ્કૃતિ તેમની જીવનશૈલીનું એક પ્રકારનું સામ્યતા સર્જે છે. ભારતની સંસ્કૃતિ ભારતીયોની જીવનશૈલીનું, અમેરિકાની સંસ્કૃતિ અમેરિકનોની જીવનશૈલીનું, રશિયાની સંસ્કૃતિ રશિયનોની જીવનશૈલીનું ઘડતર કરે છે. આમ વિભિન્ન સમાજો, સંસ્કૃતિઓ તેઓની જીવનશૈલી નક્કી કરે છે. પાંચમું છે સામાજિક નિયંત્રણ. સંસ્કૃતિના વિભિન્ન તત્વો જેવા કે ધર્મ, નીતિ, રિવાજો વગેરે સામાજિક ધોરણો અને મૂલ્યો વ્યક્તિના વર્તન ઉપર મર્યાદિત મૂકે છે, એટલે કે નિયંત્રણ મૂકે છે. સંસ્કૃતિ વ્યક્તિ અને જૂથ જીવનને માર્ગદર્શન પૂરું પાડે છે. તેની સાથે સાથે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના અને જૂથ જૂથ વચ્ચેના આંતર સંબંધો પણ નક્કી કરે છે. છઠ્ઠું છે સમાજનું સાતત્ય અને સુગ્રથન. સાતત્ય એ સંસ્કૃતિનું લક્ષણ છે. સંસ્કૃતિ પેઢી દર પેઢી સામાજિક વારસા રૂપે અવિરતપણે ચાલી આવતી ઘટના છે. દર પેઢી સંસ્કૃતિની પ્રેરણા કરે છે. સંસ્કૃતિની પ્રેરણાને લીધે સંસ્કૃતિનું સાતત્ય શક્ય બને છે. આપણે પેઢી દર પેઢી આપણી સંસ્કૃતિ, આપણા રિવાજો, આપણા વ્યવહારો આપણે બીજી પેઢીને આપીએ છીએ. આમ સંસ્કૃતિ સમાજનું સાતત્ય અને સુગ્રથન કરે છે. આજે આપણે મૂળભૂત વિભાવનાઓ બેમાં સામાજિક દરજ્જો, સામાજિક
ભૂમિકા, સામાજિક ધોરણો, સંસ્કૃતિ વિશે ટૂંકમાં થોડું સમજવાનો પ્રયત્ન કર્યો છે. આગળના લેક્ચરમાં હું તમને બીજા એક નવા ટોપિક સાથે મળીશ, અને અત્યારે સમયના અભાવના કારણે હું તમારાથી વિદાય માંગુ છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે મને શાંતિપૂર્વક સાંભળી. આભાર.